મિત્રો લિમિટનો પાર્ટ નંબર ફોર તો એની અંદર જેમ કે આપણે આગળના વિડીયોની અંદર જોયું છે તો એમાં આપણે જોયું છે કે જે રેશનલાઇઝેશન મેથડ છે એ જોઈ છે ઠીક છે કે જેના ફેક્ટર જે નથી પડતા રૂટવાળા તમને એ જોયું છે હવે ડાયરેક્ટલી જે ફોર્થ નંબરની જે મેથડ છે એ છે યુઝ ધ ફોર્મ્યુલા બરાબર છે ડાયરેક્ટ તમે ફોર્મ્યુલાનો યુઝ કરીને જે એક્ઝામ્પલ છે ગણી શકો છો તો એની અંદર જે પહેલો જે અહીંયા જે આ ફોર્મ્યુલા છે કે લિમિટ એક્સટેન્સ ટુ એ બરાબર છે જો તમને લિમિટ એક્સટેન્સ ટુ એ આપી છે અને ધારો કે અહીંયા જે છેદવાળું ટર્મ જે છે એ આપણું છે એક્સ માઇનસ એ અને આ એક્સ માઇનસ એ છે એનું એ જ ટર્મ ઉપર હોય એટલે કે એક્સ માઇનસ એ છે એનું એ જ ટર્મ છે અને ની ઘાત હોય એટલે કે એમાં એન આની ઘાત છે અને એન ઘાત છે ફોર એક્ઝામ્પલ ધારો કે આની બે ઘાત છે તો આની બી બે ઘાત હોવી જોઈએ ઠીક છે મતલબ કે જે છેદવાળું ટર્મ છે એનું એ જ ટર્મ ઉપર હોવું જોઈએ અને ઉપર ટર્મ હોય એની ઘાત બંનેની સેમ હોવી જોઈએ બરોબર છે તો એનો આન્સર એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન આવે બરાબર છે ચાલો એક એક્ઝામ્પલથી સોલ્વ કરીએ કે આ ટાઈપનો ફોર્મ્યુલો મતલબ જે સૂત્ર છે એનો તમે યુઝ કરીને ડાયરેક્ટ અમારે એક્ઝામ્પલ છે ગણવાનું રહે છે તો તમે અહીંયા જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ આ ટાઈપનો જે એક્ઝામ્પલ છે એમાં તમને આપ્યું છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ અહીંયા બી તમને એક્સ ટેન્સ ટુ મતલબ એક્સ માઇનસ બે આપેલું છે બરોબર છે તો આ જે છેદવાળું જે ટર્મ છે એનું એ જ ટર્મ તમને ઉપર અહીંયા નથી આપ્યું બરોબર છે અહીંયા તમને એક્સની ચાર ઘાત માઇનસ સોળ આપ્યા છે પણ હવે તમારે અહીંયા એક્સ માઇનસ ટુ છે એ તમારે ઉપર લાવવું પડશે પહેલાં તમારે ચેક કરવાનું કે આમાં તમે કયું સૂત્ર વાપરશો તમને જો લાગે છે કે અહીંયા એક્સ માઇનસ બે છે અહીંયા પણ એક્સ માઇનસ બે ઉપર એવું થાય એવું છે અને એની ઘાચ સરખી થાય એવું છે તો તમારે આ ફોર્મ્યુલા વાપરવાનું અદરવાઇઝ તમારે બધા જે આપણે આગળ એક્ઝામ્પલ જોયા એ કોઈ પણ એક્ઝામ્પલમાં તમારે આ એક્ઝામ્પલ મતલબ આવી શકે છે તમારે મેથડ છે એ યાદ રાખવાની બરાબર તો હવે તમે અહીંયા જુઓ કે અહીંયા સોળ આપેલા છે તો ને તમે ધારો કે અહીંયા બેની ચાર ઘાત છે એ રીતે લખી શકો છો તમને એ પણ ખબર પડી જશે કે એક્સ ટેન્સ ટુ ટુ આપ્યા છે એટલે કે અહીંયા જો એક્સ છે તો અહીંયા એક્સ માઇનસ ટુ છે તો એ ઉપર પણ એક્સ માઇનસ ટુ હશે એટલે કે અહીંયા પણ બે જ હશે અને બેની કેટલી ઘાત હશે અહીંયા ચાર છે તો અહીંયા બી ચાર જ હશે બરાબર છે તમે ડાયરેક્ટ બી અંદાજ લગાવી શકો છો તો તમે અહીંયા શું કરશો તો કે લિમિટ કરશો અહીંયા એક્સ ટેન્સ ટુ ટુ બરાબર છે અહીંયા એક્સની ચાર ઘાત છે તો અહીંયા સોળ એટલે શું થાય બેની ચાર ઘાત થશે બરોબર છે અને અહીંયા છેદમાં એક્સ ટેન્સ ટુ ટુ આવી જશે તો હવે તમે જો આ એક્ઝામ્પલને એને મતલબ આ જે સૂત્ર છે એને તમે સરખાવશો તો અહીંયા જે નીચે એક્સ માઇનસ એ છે તો અહીંયા આપણને નીચે એક્સ માઇનસ ટુ આપ્યું છે એનું એજ ઉપર છે એક્સ માઇનસ ટુ બરાબર અને એની ઘાત છે સરખી છે અહીંયા ચાર છે તો અહીંયા બી ચાર છે બરોબર છે તો આને તમે હવે આનો આન્સર આની લિમિટ તમે કઈ રીતે ફાઇન કરશો તો એની લિમિટ તમે એન ઇન્ટુ એ રેસ્ટ ટુ એન માઇનસ વન એન શું છે એની પાવર એટલે કે એની ઘાત છે એ બરાબર છે એ શું છે તો કે બરાબર છે 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 બરોબર તો અહીંયા તમે લખશો ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ રહે એટલા માટે એન ઇઝ ટુ આપણે અહીંયા કેટલા છે ચાર છે અને એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે બે છે બરોબર છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એન ઇન્ટુ એ બરાબર છે અહીંયા ઇન ટુ અને એના રેસ્ટ ટુ એન માઇનસ વન છે બરોબર તો તમે આ રીતે લખશો તો એન એટલે શું છે તો કે એન આપણે અહીંયા ચાર છે તો આપણે ચાર લખીશું એ શું છે તો આપણા બે છે બરાબર તો બે લખીશું અને પછી શું છે એન એન એટલે ફરી આપણા ચાર છે અને માઇનસ વન ફરજીયાત છે બરાબર તો આ રીતે થશે તો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે ચાર અને બે થશે ચાર માઇનસ વન એટલે ત્રણ થશે બરોબર તો ચાર અને બેની ત્રણ ગાત એટલે શું થશે બે દુ ચાર ચાર દુ આઠ થશે તો હવે આઠ ચોક બત્રીસ તમને ડાયરેક્ટલી અહીંયા એની લિમિટ છે તમને મળી જશે તો તમે આ જે ફોર્મ્યુલા છે ડાયરેક્ટ યુઝ થાય છે બરોબર છે એમાં કંઈ બીજી મેથડ નથી બરોબર છે યુઝ ધ ફોર્મ્યુલા ડાયરેક્ટલી તમારે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે પણ જ્યારે એક્સ ટેન્સ ટુ એ છે અહીંયા એક્સ માઇનસ એ છે આ છે એની ઘાત હોવી જોઈએ નહીં ખાસ વસ્તુ અને એનું એ સ્ટમ ઉપર હોવું જોઈએ ને એની બંનેની ઘાત સેમ હોવી જોઈએ ત્યારે તમે આ મેથડ વાપરી શકો છો મતલબ આ ફોર્મ્યુલો જે છે સૂત્ર છે તમે યુઝ કરી શકો છો આનું આનું આપણે નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જો મિત્રો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આ ટાઈપનું છે આ એક્ઝામ્પલ અને જે આગળનું આપણું આ એક્ઝામ્પલ બંને એક જ જેવા છે મતલબ એક મેથડ ઉપરથી છે એટલે આપણે એને બંને સાઈડમાં કરીશું જેથી તમને બંનેની કમ્પેરિઝન કરીને ખ્યાલ આવે તો આમાં તમે જુઓ કે એક્સ ટેન્સ ટુ ટુ છે લિમિટ અહીંયા અને અહીંયા એક્સની પાંચ ઘાત માઇનસ બત્રી અહીંયા છેદમાં ભાઈ નીચે તમે જોશો બરાબર તો એમાં બી તમને ઘાત આપી છે અને અહીંયા ઘાત હોવી જોઈએ નહીં બરોબર છે અહીંયા ની ત્રણ ઘાત માઇનસ આઠ આપ્યા છે બરાબર છે તો હવે શું કરશું પહેલાં તો તમે એ જોઈ લો કે અહીંયા એક્સની પાંચ ઘાત છે તો ઉપર બી તમે પાંચ ઘાત કરી લો નેચે એક્સની ત્રણ ઘાત છે તો નેચે બી તમે અહીંયા એવું કંઈક કરો કે આની બી આઠની એવો કંઈક આંકડો લાવો કે એની બી ત્રણ ઘાત આવે બરાબર છે તો એ આપણે હાલ કરીએ બરાબર તો કઈ રીતે કરીશું તો કે અહીંયા લિમિટ કરીશું બરાબર અને અહીંયા જે એક્સની પાંચ ઘાત છે તમને અહીંયા લિમિટ તો એક્સ ટેન્સ ટુ ટુ આપી છે તો અહીંયા જે એક્સની પાંચ ઘાત છે તો અહીંયા તમે જોશો કે અહીંયા કેવો આંકડો આવશે તો બે ની પાંચ ઘાત થશે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને અહીંયા તમે ઓલરેડી તમને લિમિટ આપી છે એક્સ ટેન્સ ટુ એટલે તમે એને ડાયરેક્ટ અંદાજો બી લગાવી શકો છો ટુ છે તો બેની જ પાંચ ઘાત આવશે તો અહીંયા બેની પાંચ ઘાત એ થઈ જશે બરાબર અને એના છેદની અંદર એક્સની ત્રણ ઘાત છે એ એમને એમ અને અહીંયા આઠ જે છે તો આઠની ત્રણ ઘાત મતલબ કયા એવો આંકડો છે કે જેની ત્રણ ઘાત કરો તો આઠ થશે તો અહીંયા લિમિટ બી એ જ છે બે તો બેની અહીંયા તમે ત્રણ ઘાત કરશો તો એ આઠ થઈ જશે બરોબર છે તો આ આપણા થઈ ગયા મતલબ આપણે એને ઘાત અહીંયા કરી દીધી છે બરોબર છે પણ હવે અહીંયા મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે છેદની અંદર ધારો કે અહીંયા એક્સ માઇનસ ટુ છે તો એનો એજ અહીંયા ઉપર તો છે એક્સ માઇનસ ટુ બરાબર પણ અહીંયા આપણને નીચે જે ટર્મ જે છે આ એક્સ માઇનસ ટુ જે નીચેવાળું અહીંયા જે આ ટર્મ છે એમાં એની ઘાત હોવી જોઈએ નહીં બરાબર છે તો હવે આપણે શું કરીશું તો તમે એક કામ કરી શકો છો બરાબર છે શું કરી શકો છો કે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ કરીને કરીને તમે જે અહીંયા એક્સની પાંચ ઘાત અને અહીંયા બેની પાંચ ઘાત છે તો એને અહીંયા તમે એક્સ માઇનસ ટુ વડે તમે એને મતલબ એને છેદની અંદર તમે લખી શકો છો અને બીજું જે આપણું જે ટર્મ હતું અહીંયા જે એક્સની ત્રણ ઘાત અને માઇનસ જે બેની પણ ત્રણ ઘાત એના નીચે બી એક્સની બે ઘાત સોરી એક્સ માઇનસ ટુ લખી શકો છો તો આમાં એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ કેન્સલ થઈ જશે તો આપણું આતું નહીં એનું એ ટર્મ એટલે કે જે આ જે છે એ આપણને અહીંયા પાછું મળી જાય છે તમે ધારો કે અહીંયા એક્સ માઇનસ ટુ લખશો તો આપણું કામ બી થઈ જશે કઈ રીતે થશે અહીંયા એક્સ ટેન્સ ટુ ટુ છે તો અહીંયા બી એક્સ માઇનસ બે થઈ ગયા બરાબર છે અને એનું એ ટર્મ ઉપર છે ને બંનેની ઘાસ સરખી છે બરોબર છે નીચે બી એવું થઈ જશે કે અહીંયા જે એક્સ માઇનસ બે છે એના એજ ઉપર છે એટલે એક્સ માઇનસ બે છે અને એની ઘાત ત્રણ ત્રણ એ બંનેની સરખી છે તો અહીંયા આપણે એક્સ માઇનસ ટુ લખવાથી કંઈ ફરક પડશે નહીં કેમ કે તમે અહીંયા જોશો તો આ બંને છે એ ઉડી જશે બરાબર છે તમને ખ્યાલ હશે કઈ રીતે ઉડશે એ બરાબર તો આ ઉડી જશે એટલે એમાં કંઈ ફરક પડશે નહીં બરાબર તો હવે અહીંયા આપણે આ રીતે એને છેદમાં એક્સ માઇનસ ટુ બંનેને છેદ આપી દીધો તો હવે આ બંનેને છેદ આપ્યો તો હવે બંનેની લિમિટ બી અલગ અલગ આપણે એને લખી શકીએ છીએ બરાબર છે કઈ રીતે લખશું તો કે લિમિટ કરશું અહીંયા એક્સ ટેન્સ ટુ ટુ બરાબર અને અહીંયા જે એક્સની પાંચ ઘાત છે અહીંયા બેની બી પાંચ ઘાત છે ને એના છેદમાં એક્સ માઇનસ ટુ છે અહીંયા જો એક લિમિટ છે ને આમાં તમે અહીંયા છેદ પાડ્યો છે બરાબર છે પણ અહીંયા ધારો કે આપણે એક્સટેન્સ જે એક્સ માઇનસ બે છે એના છેદમાં આપ્યા અને એના આખાના છેદમાં બીજું જે ટર્મ નીચેવાળું ટર્મ છે એને બી અલગ આપણે લિમિટ આપશું કે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સની ત્રણ ઘાત અને બેની બી ત્રણ ગાંચ છે અને એક્સ માઇનસ ટુ છે તો હવે તમે જુઓ કે આ જે આ બે ટર્મ આપણે અલગ અલગ પાડ્યા બરાબર તો એ આપણે જેમ કે આગળ જે ફોર્મ્યુલા જે આ જોયો છે બરાબર છે આવું એ ટર્મ થઈ ગયું છે માટે ઠીક છે તો એ થઈ ગયું હવે તમે અહીંયા આપણે જોશો બરાબર છે તો કે ઉપરલાની જે અહીંયા ની જે છે એનું અહીંયા શું આન્સર આવશે કે એન ઇન્ટુ એ કેમ એન ઇન્ટુ એ આવશે અને એન માઇનસ વન તો કે જે આ જે છે કે નીચે ટર્મ છે એ જ ઉપર છે અને બંનેની ગાચ છે સેમ છે બરાબર છે એ માટે અને નીચે બી શું થશે એન ઇન્ટુ એ અને એન માઇનસ વન આવશે બરોબર છે તો હવે અહીંયા લખીએ બરોબર કે ઉપરવાળા માટે હું લખું સાઈડમાં તમને વધારે ગૂંચોડો ના થાય માટે બરાબર છે એમાં એન કેટલા છે એન છે એ આપણી પાવર છે એટલે કે અહીંયા એમાં એન ઇઝ ટુ પાંચ છે અને એ ઇક્વલ કેટલા છે બે તો એ આપણે બે અહીંયા લખીએ બરાબર નીચે માટે કેટલા છે તમારે અહીંયા લખવાનું નથી હું તમને સમજાય માટે લખું છું બરાબર છે અહીંયા નીચે એન કેટલા છે તો એન પાવર એટલે કે આપણી ઘાત જે છે એ ત્રણ છે અને એ ઇઝ ટુ કેટલા છે તો અહીંયા બે છે આપણા એ છે બરોબર તો એ બે થઈ ગયા બરાબર હવે આને તમે લખશો કે એન ઇન્ટુ એ એન માઇનસ વન જે એના રેસ ટુ છે તો એને અહીંયા તમે લખશો કે પહેલાં માટે શું છે તો કે આના માટે એન એ આપણા પાંચ છે તો પાંચ લખીશું એ ઝુકલ ટુ પહેલાં માટે કેટલા છે બે છે તો આપણે બે લખીશું અને અહીંયા એન એટલે કે પાંચ અને એમાંથી એક બાદ કરવાનું એટલે પાંચ માઇનસ કરીશું એ જ રીતે નીચે તો નીચે શું છે એન ઇઝિકલ ટુ ત્રણ છે એ કેટલા છે તો બે છે અને એના એન માઇનસ વન કરવાના છે એટલે કે એન એટલે આપણા ત્રણ છે ત્રણ માઇનસ વન કરવાના છે તો આટલું મળી ગયું તો હવે તમે એનું સિમ્પલિફાઈ કરશો તો શું આન્સર આવશે તો એને આપણે સિમ્પલિફાઈ કરીએ બરોબર નેક્સ્ટ સ્ટેપમાં તમે નીચે લખશો હું સાઈડમાં લખું છું બરાબર તો કે અહીંયા પાંચ થશે અને અહીંયા બે છે પાંચમાંથી એક જશે ચાર થશે અને અહીંયા નીચે ત્રણ અને અહીંયા બેની ત્રણ ઘાત છે એમાંથી એક ઘાત બાદ કરીશું એટલે બેની બે ઘાત થશે બરાબર છે નીચે અહીંયા ફરી બીજું સ્ટેપ શું થશે પાંચ અને બેની ચાર ગાત કેટલી થશે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ થશે નીચે ત્રણ અને બેની બે ગાત એટલે બે દુ ચાર થશે અને અહીંયા તમે ધારો કે હવે ઉડાડી દેશો બંનેને કે ચોખ્ખું ચોખ્ખું સોળ તો ચાર ચાર અહીંયા ઉડી જશે બરાબર છે તો શું વધશે એ આપણે નીચે અહીંયા લખીએ બરાબર કે અહીંયા નીચે છે તમને ખાલી આન્સર મળશે એનો કે અહીંયા પાંચ ગુણ્યા ચાર બાય ત્રણ એટલે કે પાંચ ચોક વીસ બાય ત્રણ તો પા વીસ ભાગ્યા ત્રણ છે એ તમને આ દાખલાની જે લિમિટ છે એ તમને લિમિટ મળી છે તો શું કરવાનું રહેશે કે જો તમને કમ્પ્લીટલી સૂત્ર એપ્લાય થયું એવું આપ્યું નથી તો તમે આ રીતે કરી બરાબર છે ને તમે એને એપ્લાય કરી શકો છો ફોર્મ્યુલાને બરાબર છે પણ એના માટે શું હોવું જોઈએ કે તમારું જે ટર્મ જે છે એક્સ માઇનસ ટુ અથવા જે પણ ટર્મ હોય એનો એ જ ટર્મ ઉપર હોવું જોઈએ અને બંનેની ઘાત સેમ હોવી જોઈએ બરાબર છે તો એ રીતે કંઈ તમે એમાં એપ્લાય કરી શકો છો બરાબર અને જો ના હોય તો તમે આ રીતે અલગ અલગ એના છેદ તમે સરખા આપી બંનેના અને તમે એને અલગ અલગ લિમિટ આપીને બી જેમાં આપણે હાલ સવાલ કર્યું એ રીતે બી તમે કરી શકો છો તો એવું કે તમને આ જે યુઝ ધ ફોર્મ્યુલા ડાયરેક્ટ જે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ થાય છે એની મેથડ ખ્યાલ આવ્યો હશે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આગળના વિડીયો કમ્પ્લીટ જોઈ લેજો અને એની પ્રેક્ટિસ કરજો અને આ ટાઈપના બરાબર છે મેથડ સેમ હશે દાખલા ભલે તમારી બુકની અંદર અલગ હશે પણ મેથડ સેમ હશે એટલું યાદ રાખજો બરાબર છે મેથડ ચેન્જ થશે નહીં ઠીક છે તો એની પ્રેક્ટિસ કરજો અને એક્ઝામની અંદર તમારે બહુ સારા માર્ક્સ આવશે ઠીક છે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા જે દાખલા છે સોલ્વ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલને જેથી તમને ડેલી અપડેટ છે મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપમાં બી જોઈન થઈ જજો ઇન્સ્ટાગ્રામમાં કંઈ પ્રોબ્લેમ છે તો મેસેજ કરી શકો છો તો ચાલો મળી જશે નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત